પ્રકરણ 32 અર્જુનનો નિયમભંગ અને વનવાસ. સુખનું મૂળ સુવ્યવસ્થા છે. વ્યવસ્થા નિયમોથી થતી હોય છે. નિયમો અને તેના પાલન વિના વ્યવસ્થા રાખી શકાય નહીં. પૂરું બ્રહ્માંડ વ્યવસ્થિત છે. કણે કણ કોઈ અગમ્ય અને અગોચર વ્યવસ્થા પ્રમાણે કામ કરી રહ્યો છે. કોઈ કોઈ વાર તેમાં થોડીક ચૂક થતી હશે કે પરિણામ સ્વરૂપ ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી, આંધી વગેરે ન જાણે કેટ કેટલું ક્ષણભર માટે આવીને બધું હચમચાવી જાય છે. બાનો કે ધરતીકંપ 2-5 મિનિટની જગ્યાએ 2-5 દિવસો સુધી ચાલુ રહે તો? અરે, વર્ષો સુધી ચાલુ રહે તો શું થાય? 1/2 કલાક માટે આંધી આવે છે અને બધું ઉજ્જળ કરી જાય છે. પણ માનો કે સતત દિવસો, મહિનાઓ અને વર્ષો સુધી આંધી ચાલુ રહે તો શું થાય? વ્યવસ્થાની મહત્તા બતાવવા માટે કોઈ કોઈ વાર ક્ષણભર માટે આવા વિક્ષેપો આવી જાય છે, જે આપણને સમજાવે છે કે કુદરતની પણ પોતાની એક વ્યવસ્થા છે. તેમાં જરા જેટલો ફેરફાર પણ તેમને હચમચાવી નાખે છે. શરીર એક પૂર્ણ વ્યવસ્થા છે. બધું જ પોતપોતાની જગ્યાએ યોગ્ય જ છે. જરાક ફેરફાર કરીને વિચારી તો જુઓ. શરીરની પૂરી વ્યવસ્થા તો ડોક્ટરો પણ નથી જાણતા. રક્તના ગ્રુપ કોણે કેમ બનાવ્યા છે? રક્તનું પ્રેશર માપ 60 અને 130 કોણે નક્કી કર્યું છે? આમાં જરાક ફેરફાર થાય તો શરીરની શી દશા થાય? જન્મવું, પછી વધવું, પછી અટકી જવું, કોણે આ શરીરને 17-18 વર્ષની ઉંમરે વધતું અટકાવી દીધું? ન અટકે અને વધ જ કરે તો? શરીરનો કણે કણ વ્યવસ્થિત છે અને વ્યવસ્થિત રીતે કામ કરે છે. આ તો થઈ કુદરતી અથવા ઈશ્વરીય વ્યવસ્થા. પોથાના પોથા લખીએ તો પણ તેનો પાર ન આવે. પણ એક માનવીય વ્યવસ્થા પણ છે, જે જરૂરી છે. જેમ કે લગ્ન સંસ્થા, પતિ પત્નીના નિયમો, રાજકીય સામાજિક નિયમો વગેરે નિયમોથી રાજ્ય તથા સમાજ ચાલે છે. જો બધા નિયમોનું પાલન છોડી દે અને મન ફાવે તેમ કરવા લાગે તો ઘોર અવ્યવસ્થા થઈ જાય. એટલે માનવીય નિયમો પણ જીવન માટે જરૂરી હોય છે. હા, એટલું ધ્યાન રહે કે આ નિયમો જડ ન હોવા જોઈએ. જડ નિયમો જીવનને જડ બનાવતા હોય છે, તેને માનવાની જરૂર નથી. પણ જે નિયમોથી જીવન વ્યવસ્થિત ચાલે તેવા નિયમો તો બનાવવા અને પાળવા જરૂરી છે. જેને એક પતિ અને એક પત્ની હોય તેના માટે પણ નિયમો હોય છે. તો પાંડવોને તો 5 ભાઈઓ વચ્ચે એક જ પત્ની છે. નિયમ વિના કેમ ચાલી શકે? પત્ની માટે અંદર અંદર લડી મરે. આવું ન થાય તે માટે નારદજી આવ્યા. પાંડવોને બોલાવીને બેસાડીને વિગતથી બધી વાત સમજાવી. સુંદ અને ઉપસુંદ 2 ભાઈઓ તિલોત્તમા નામની સ્ત્રી માટે કેવી રીતે અંદર અંદર લડી મર્યા તે પણ સમજાવ્યું. પછી નિયમ બનાવવામાં આવ્યો કે પ્રત્યેક ભાઈની સાથે દ્રૌપદી 1-1 વર્ષ રહેશે. આ સમયગાળામાં બીજો કોઈ પણ ભાઈ પતિ પત્નીના એકાંતમાં ડોક્યું પણ કરશે નહીં. કદાચ કરશે તો તેને 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળીને વન ભોગવવું પડશે. આવો નિયમ બનાવ્યો. આ 1 વર્ષના નિયમની શરૂઆત સિનિયોરિટી પ્રમાણે થશે, અર્થાત યુધિષ્ઠિરથી થશે. આવા બધા નિયમોની વ્યવસ્થા કરીને નારદ ચાલતા થયા. આ નિયમોથી જ શાસ્ત્ર બનતું હોય છે. એક દિવસ એવું બન્યું કે યુધિષ્ઠિર એકાંતમાં દ્રૌપદીની સાથે પ્રેમાલાપ અને કામ ક્રીડા કરી રહ્યા હતા. બરાબર તે જ સમયે એક બ્રાહ્મણ બૂમો પાડતો આવ્યો, બચાવો, બચાવો, મારી ગાયોને કસાઈ લઈ જાય છે, બચાવો. અર્જુને આ બૂમો સાંભળી, પણ તેના શસ્ત્રો યુધિષ્ઠિરવાળા ઓરડામાં હતા. ત્યાં જવાય એવું ન હતું, કારણ કે દ્રૌપદી અને યુધિષ્ઠિર પ્રેમાલાપમાં મસ્ત હતા. બ્રાહ્મણે ફરી ફરીને બૂમો પાડવા માંડી અને આક્રોશ પણ વ્યક્ત કરવા લાગ્યો. હવે શું કરવું? અર્જુનને લાગ્યું કે ગાયોને બચાવવી જોઈએ.
બાકી જે થવાનું હોય તે થાય. તેણે યુધિષ્ઠિરની રજા માગી અને ઘરમાં પ્રવેશ કર્યો. પોતાના ધનુષ્ય બાણ લીધા અને રથ ઉપર બેસી અને કસાઈઓની પાછળ પડી ગયો. કસાઈઓને મારીને, જીતીને, ગાયોને લઈને તે પાછો પણ આવી ગયો. પ્રત્યેક ગામમાં કે નગરમાં એકાદ શૂરવીર પુરુષ રહેતો હોય છે. આપત્તિમાં લોકો તેની સહાયતા માટે દોડતા હોય છે. પેલો મદદ કરીને ધન્ય થતો હોય છે. જ્યાં આવો શૂરવીર નથી હોતો ત્યાં ગુંડાઓ વધી જતા હોય છે, જે પ્રજાને ત્રાસ આપતા હોય છે. બ્રાહ્મણ તો ગાયો લઈને આશીર્વાદ આપીને ચાલતો થયો, પણ અર્જુનની સામે નિયમભંગ કરવાનો પ્રશ્ન ઊભો થયો. નિયમો સ્વયં પળાય તો જ તે શ્રેષ્ઠ પરિણામદાયી થતા હોય છે. નિયમો જો સત્તાના જોરે પળાવવામાં આવે તો તે મધ્યમ ફળદાયી થતા હોય છે, પણ જો નિયમો સત્તા દ્વારા પણ પળાવી ન શકાય તો અવ્યવસ્થા અને સ્વચ્છંદ વ્યાપી જતા હોય છે, જે સર્વનાશ તરફ વ્યક્તિ કે પ્રજાને લઈ જતા હોય છે. અર્જુન સ્વયં નિયમ પાળવા માગે છે, કારણ કે તે અભિજાત છે. તેણે 12 વર્ષ માટે વનમાં જવાની તૈયારી કરી, પણ યુધિષ્ઠિરે તેને રોક્યો, સમજાવ્યો, તારી ધારણા ખોટી ન હતી. તું ગાયોની રક્ષા માટે ઘરમાં આજ્ઞા લઈને આવ્યો હતો. મોટા ભાઈએ નાના ભાઈની મર્યાદા રાખવાની હોય, નાના ભાઈએ મોટા ભાઈની નહીં. પ્રાચીન કાળમાં જ્યારે વડીલો ઘરમાં પ્રવેશતા ત્યારે ખોંખારો ખાઈને પ્રવેશતા, જેથી નારી વર્ગ સાવધાન થઈને મર્યાદા પ્રમાણે વ્યવસ્થિત થઈ જતો. પણ નાનો વર્ગ ઘરમાં પ્રવેશતો ત્યારે તેને ખોંખારો ખાવાની જરૂર નહીં, કારણ કે તેની મર્યાદા ન હોય. યુધિષ્ઠિર વગેરે ઘણું સમજાવવા છતાં અર્જુન માન્યો નહીં. નિયમભંગના ઘણા અપવાદો કાઢી શકાતા હોય છે. બાળમાં છીંડા પાડે તેમ નિયમોમાં પણ છીંડા પાડીને લોકો મનમાન્યું કરતા હોય છે. આ રીતે નિયમોની મજાક ઉડાવાતી હોય છે. એક ઉદાહરણ પર્યાપ્ત થશે. એક સાધુ લક્ષ્મીને હાથ નહીં અડાડવાનો નિયમ લઈને જીવતા હતા. પછી જણાયું કે લક્ષ્મી તો જીવન માટે જરૂરી છે, પણ નિયમનું શું? તેમણે રસ્તો કાઢી લીધો. તે પોતાની ચાદરના ખૂણામાં લક્ષ્મીને બંધાવી દીધા. દેખો હમ પૈસે કો છૂટે નહીં હૈ, યહાં બાંધ દો, એમ કહીને વસ્ત્રને છેડે પૈસા બંધાવી દેતા. બીજા કેટલાક પોતે તો લક્ષ્મીને અડતા નથી, પણ સાથેવાળા માણસને અડકાવે છે. આટલા માટે જ આવો એકાદ માણસ સાથે રહેતો હોય છે. આ નિયમમાં છીંડા પાડવાનું થયું. ખરેખર તો જે જીવનભર પાળી ન શકાય, જે અવ્યવહારિક હોય, જે પરિણામ શૂન્ય હોય, તેવા નિયમો લેવા જોઈએ નહીં. નારદે પાંડવોને જે નિયમ આપ્યો હતો તે યોગ્ય અને જરૂરી હતો. તેના વિના દ્રૌપદી માટે રોજ ઝઘડા થવાની શક્યતા હતી. આ નિયમનો ભંગ અર્જુનથી પરહિત માટે થયો તે પણ યોગ્ય જ હતું. તો પણ તેણે છીંડું પાડ્યા વિના દંડ ભોગવવાની તૈયારી બતાવી એ તેની મહાનતા હતી. મોટા પુરુષો જ્યારે કડક રીતે નિયમો પાળતા હોય છે, ત્યારે જ નાના માણસોને નિયમો પાળવાની પ્રેરણા મળતી હોય છે.